ખોટી બેઆની લેખક જ્યોતિન્દ્ર દવે. હમણાં થોડા દિવસ પર મારા હાથમાં કોણ જાણે ક્યાંથી ખોટી બેઆની આવી ચડી હતી. એ બેઆની ખોટી છે એમ જ્યારે મોદીએ પાછી આપતા અર્ધ તિરસ્કારયુક્ત અવાજે મને જણાવ્યું ત્યારે કયો બોલો કળા કરી ગયો એ મને થયું. પરંતુ એ પ્રશ્નનું નિરાકરણ થઈ શકે તો પણ એથી એટલી બેઆની પૂતી મારી ગરીબાઈ ઓછી થાય એમ નહોતું. એ પ્રશ્ન પડતો મૂકી એ બે આદિને સી રીતે ચલાવી તેનો વિચાર મેં કરવા માંડ્યો. હાથમાં વર્તમાનપત્ર રાખી વાંચવાનો ડોળ કરી મેં ટ્રામના કંડક્ટરને એ બે આની જરા પણ ખચકાયા વગર આપી. એને ટિકિટ આપીને બે આની લેવા પ્રયત્ન કર્યો. જૂઠી વસ્તુને પોતાની જાહેરાત કરવાનું ઘણું મન હોય છે. એ ન્યાયે કંડક્ટરના હાથમાંથી એ ચંચલતાની મૂર્તિ શરીરને નીચે પડી અને તેણે બે આની ઉપાડી. વિસ્મયથી તેને ફેરવી ફેરવીને જોઈ. રાજાની નિર્દોષ પ્રતિકૃતિ સામે થોડી વાર એક કુરક્યો ને પછી કંઈ પણ બોલ્યા વગર બે આની મારા હાથમાં પાછી મૂકી. એનું જ અનુકરણ કરીને મેં બે આની પાછી લીધી. વિસ્મયથી થોડી વાર હું તેના સામું જોઈ રહ્યો. ફેરવી ફેરવીને મેં તેનું બારીક અવલોકન કર્યું. રાજાની પ્રતિકૃતિ સામે ઠપકાભરી નજરે જોયું ને પછી કંઈ પણ બોલ્યા વગર એ બે આની ગજવામાં મૂકી બીજી કાઢી એને આપી. એક આનો પાછો આપી વિજયની નજર ફેંકી કંડક્ટર એને પંથે પડ્યો. ચા પીવાની સામાન્ય ઈચ્છા તો મને હંમેશ જ રહે છે, પરંતુ હૃદયના ઊંડા ઊંડાણમાંથી ચાનો પડકાર ન ઉઠે ત્યાં સુધી પૈસા ખર્ચીને રેસ્ટોરન્ટમાં ચા પીવા હું બનતા સુધી જતો નથી. 15 થી 20 મિનિટ પૂર્વે જ ચાનો સંયોગ થયેલો હોવાથી હૃદયમાંથી ચાનો પોકાર ઉઠવાની હજી કંઈક 1.5 કલાક જેટલી વાર હતી. છતાં આ પ્રસંગે હું એવા પ્રકારની વાટ જોયા વગર ખોટી બેઆની ચલાવવા માટે આનો ખર્ચી નાખી મને કદી નહીં મળેલો એવો વ્યવહાર કુશળતાનો યશ મેળવવાની મહત્વાકાંક્ષાથી એક રેસ્ટોરન્ટમાં દાખલ થયો. એકલી બેઆની પકડાઈ જવાનો સંભવ વધારે એમ લાગવાથી મેં સાવચેતી વાપરી ચારેક આના જેટલો ખર્ચ કરવો એમ ધારી ચા ઉપરાંત બીજું પણ કંઈ પણ મંગાવ્યું. ચા પૂરી કરી હું પૈસા આપવા ગલ્લા પાસે ગયો. ચાર આના લો, વેઇટરે બૂમ પાડી. પૈસા લેવા માટે ગલ્લા પાસે ઉભેલા પુરુષની આંખો ઘણી નબળી હોય એવું મને લાગ્યું અને એ ઉપકાર ગણી હું ઈશ્વરનો આભાર માન્યો. પરંતુ હિન્દુસ્તાનના અરખની પેટે મારો અરખ પણ અકાલીન અને અકારણ નીવડ્યો. બે ખરા આના વચ્ચે ખોટી બે આની મેં એને આપી રોભેર ચાલવા માંડ્યું. પણ બે પુરુષ વચ્ચે ચાલતી હોય તો પણ સ્ત્રી તરફ જ જોનારની નજર ખેંચાઈ. એમ એની નજરે બે આના વચ્ચે રહેલી બે આની જ પડી. મિસ્ટર, એણે મને બૂમ મારી. આશ્ચર્ય પામતો હોઉં એવી રીતે હું પાછો ફર્યો. કેમ? મેં પૂછ્યું. ખોટી હે, ખોટી છે ને, દૂસરી દો. તું બીજા કોઈને પધરાવી દે છે? નહીં, દૂસરી દો. ખોટી સાથે થઈ, એના ઉપર છાપ નથી? આપણે એને ખરી માનીને ચલાવવા માંડીએ એટલે ખોટી હોય તો એ ખરી જ થઈ જશે. પણ એના મોહ સામું જોઈ વાક્ય પૂરું કરવા કરતાં બે આની બદલી આપી ચાલ્યા જવું વધારે સલામત લાગવાથી મેં તેમ કર્યું. આ પછી 2-4 દિવસ સુધી મેં આની ચલાવવા માટે તનતોડ મહેનત કરી, પણ વફાદારીની વધારે પડતી ભાવનાવાળી એ બે આનીએ મારો ત્યાગ ન જ કર્યો. આપણે લક્ષ્મીને અને સ્ત્રીને ચંચળ ગણીએ છીએ, પરંતુ ગરીબ બિચારો પુરુષ લક્ષ્મીને સ્ત્રીને પાસમાં સપડાયેલો ગમે એટલા ફાંફા મારે પણ એકેને પાસમાંથી છૂટો થઈ શકતો નથી. કદાચ તેટલા જ માટે માત્ર માનસિક સંતોષને ખાતર એ સ્ત્રી તથા લક્ષ્મીને ચંચળ જાત કહેતા શીખ્યો હશે. આખરે અંતિમ ઉપાય તરીકે ભિખારીને આપી દઈને કે દહેરામાં નાખીને એની પીડામાંથી મુક્ત થવાના મરણીયા નિશ્ચય પર હું આવ્યો. પરંતુ એટલામાં મને એક યુક્તિ સૂઝી. એક કાણા પાનવાલાની દુકાને જઈને મેં 2 પૈસાના પાન ખરીદી 1 રૂપિયો આપ્યો. એણે 2 પૈસા કાપી લઈ બાકીનું પરચુરણ આપ્યું. પરચુરણ ગણી જોતાં યુક્તિપૂર્વક પેલી ખોટી બે આની મેં એના ભેગવી સેરવી લીધી. પછી જાણે અચાનક જ નજર પડી હોય એમ એ બે આની મેં બહાર કાઢી કંઈક સાસંગ દ્રઢિએ એના તરફ જોઈ. આ બે આની ખોટી છે, બીજી આપ, એમ કહીને પાનવાળાને પાછી આપી. પાનવાળાએ બે આની પાછી લીધી અને કહ્યું, મારી પાસે બીજી બે આની નથી, તમે 2 આના આપો તો હું પાવલી આપું. મેં એને 2 આના આપી એની પાસેથી પાવલી લીધી. જંગ જીત્યો રે મારો કાણિયોનું ગીત ધીમી અવાજે ગાતો હું ત્યાંથી ચાલી નીકળ્યો. રસ્તામાં 2-3 મિત્રો મળ્યા. તેમને 2 આનીની કથા કહી અને મારા વિજયનું અખંડ સ્મરણ જાળવવા તેમને ચા પીવા પાસેના રેસ્ટોરન્ટમાં લઈ ગયો. ચા પી પૈસા ચૂકવવા પેલી પાનવાળાની પાવલી મેં રેસ્ટોરન્ટના પાલિકને આપી. એણે પાવલીને જમીન પર પછાડીને રૂપાનો ઢોંગ કરતી એ પાવલી કલાઈના અવાજે કકળી ઉઠી. એ પાવલી નહીં ચલેગી, દૂસરી દો.
અનુભવે રીઢો બનેલો હું કંઈ પણ બોલ્યો નહીં અને બીજી અવાલી આપી। અપૂર્વ પરાક્રમ કર્યા પછી હારેલા વીર યોદ્ધાની પેઠે ત્યાંથી પાછો ફર્યો અને જંગ જીત્યો રે મારો કાણિયોની બીજી પંક્તિ વોરે વહપ ચલે તબ જાણ્યો રે હતાશ હૃદય સંભારી। લાવો હું એ ચલાવી આપીશ, મારા એક મિત્રે કહ્યું। એ અતિ શ્રદ્ધાળુ હૃદયને આઘાત ન પહોંચાડવાના ઈરાદાથી મેં તેને પાવલી આપી। થોડા દિવસ પછી એ મિત્ર મને પાછો મળ્યો। મેં પૂછ્યું, કેમ પાવલી ચાલી કરી? અરે હા, તે જ દિવસે મેં કોઈને પરોવી દીધી। આમ મારી પાવલી ચાલી ખરી, પણ તેથી મને કંઈ પણ લાભ થયો નહીં। એ મિત્રે મને પહેલી પાવલીના બદલામાં બીજી પાવલી આપવી જોઈતી હતી, પરંતુ ત્યાર પછી અનેકવાર મળવા છતાં મારી પાવલી ચલાવવાની પોતાની કળાની વારંવાર પ્રશંસાયુક્ત કથા કરવા છતાં એણે પાવલીના મારા હક વિશે શબ્દ સરખો ઉચ્ચાર્યો નથી।